हेलो फ्रेंड्स, लास्ट टाइम आपने पाठ पूरो कर्यो तो अने पाठ पूरो कर्या पछी आजे आपणे पाठनी अंदर आपेली ग्रामरनी केटलीक एक्सरसाइजोने जोईशुं। क्लियर? चलो आजे आपणे वोकेब्युलरीनी एक्सरसाइज जोवानी छे। एमां पहेली वोकेब्युलरी लर्न करीशुं। હવે પહેલી વોકેબ્યુલરીની અંદર જુદા જુદા એક્સપ્રેશન્સ વિશે વાત કરેલી છે। એક્સપ્રેશન્સ એટલે શું? હાવભાવ, બરાબર? આ એક્સપ્રેશન્સને તમારે તમારી નોટબુકની અંદર નોંધવાના છે, બરાબર? પહેલો એક્સપ્રેશન્સ લખજો, વોટ અ શેમ, કેવી શરમજનક વાત, બરાબર? તો ક્યારેક કોઈક ખરાબ કાર્ય કોઈક વ્યક્તિ દ્વારા થાય જે શરમજનક હોય, તો એના માટે આપણે આ એક્સપ્રેશન્સ લખી શકીએ છીએ, બરાબર? એના પછીનો બીજો શબ્દ છે બ્રેવો। બ્રેવો એટલે શાબાશ, બરાબર? કોઈકે ઉમદા કાર્ય કર્યું હોય, કોઈ સરસ કાર્ય કર્યું હોય તો આપણે એને શાબાશી આપીએ, તો એને બ્રેવો કહેવાય, બરાબર? એના પછી વેલ ડન। વેલડન એટલે ખૂબ સરસ। મિત્રો, આમાંના ઘણા બધા એક્સપ્રેશન્સ તમે ઓલરેડી આઠમા ધોરણમાં શીખીને જ આવ્યા છો, એટલે તમને ઘણું બધું ખબર પણ રહેશે કે વેલડનનો ઉપયોગ ક્યારે થાય ને કોંગ્રેચ્યુલેશનનો ઉપયોગ ક્યારે થાય ને બધું, બરાબર? સાથે સાથે નવું એક શબ્દ લખો, કોંગ્રેચ્યુલેશન્સ। કોંગ્રેચ્યુલેશન્સ એટલે અભિનંદન, બરાબર? કોઈક દુઃખની વાત હોય તો એના માટે શું થશે? અલાશ। અલાશ એટલે ખૂબ જ દુઃખની વાત। ક્યારેક કોઈક પરીક્ષા આપવા માટે જતું હોય અથવા તો કોઈક સારા કાર્ય માટે કોઈ જતા હોય તો આપણે શું કહીએ છીએ? બેસ્ટ ઓફ લક, બરાબર? બેસ્ટ ઓફ લક એટલે શું? ખૂબ ખૂબ શુભેચ્છા। ક્લિયર? હવે આ વોકેબ્યુલરી વનની અંદર આવતા ન્યૂ વર્ડને પણ આપણે લખી લઈએ। ન્યૂ વર્ડમાં પહેલો શબ્દ લખજો, કોપીડ। કોપીડ કરવું એટલે નકલ કરવી, બરાબર? કોપી કરીએ છીએ એવું કહીએ છીએ આપણે, બરાબર? એના પછી નવો શબ્દ લખજો, બેન્ડેજ। બેન્ડેજ એટલે પાટાપિંડી કરી। ક્લિયર? ઓકે, ચાલો મિત્રો, હવે આ વોકેબ્યુલરીની એક્સરસાઇઝને આપણે ચોપડીની અંદર જે રીતે આપી છે એ રીતે લખતા જઈએ, બરાબર? એમાં શું કીધું છે? ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ। બ્રેકેટમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને તમારે આ ખાલી જગ્યાઓ ભરવાની છે, બરાબર? હવે વાક્યોના અર્થને સમજતા જઈએ અને જ્યાં જે એક્સપ્રેશન લખવાનું છે તમારે લખતા રહેવાનું છે, બરાબર? મિત્રો, આમ તો ચોપડીની અંદર જગ્યા છે જ, એટલે તમે ચોપડીમાં લખશો તો મને પ્રોબ્લેમ નથી, પરંતુ સાથે સાથે આ એક્સરસાઇઝને તમારે તમારી નોટબુકમાં પણ લખવાની રહેશે, બરાબર? જેથી કરીને બે વખતની તમારી, ખાસ કરીને ગ્રામરની કોઈ પણ એક્સરસાઇઝ હોય એને ઓછામાં ઓછી બે વખત થાવ તો એ વધારે સારું રહેશે, બરાબર? ચાલો, પહેલું વાક્ય શું કહે છે? વિભૂતિ કોપીડ આન્સર્સ ઇન ધ એક્ઝામિનેશન। વિભૂતિ નામની કોઈ છોકરી છે, એણે એક્ઝામની અંદર કોઈકનામાંથી જવાબ કોપી કર્યા, નકલ કર્યા, બરાબર? તો આ બહુ સારી વાત કહેવાય? ના, તો શરમજનક વાત છે। માટે એક્સપ્રેશન શું લખીશું? વોટ અ શેમ, બરાબર? નેક્સ્ટ છે, જતીન બેન્ડેજ્ડ એન્ડ ઇન્જર્ડ ડોગ ઇન ધ સ્ટ્રીટ। ગલીની અંદર કોઈ કૂતરું હતું, એ કૂતરાને કંઈક વાગ્યું હશે તો એને બેન્ડેજ કરી આપ્યું, એટલે કે એને પાટો બાંધીને વ્યવસ્થિત કરી આપ્યું, તો આ આ કાર્ય સારું કહેવાય, બરાબર? પ્રાણી પ્રત્યેનો એનો પ્રેમ બતાવાય, તો આ કેવું કાર્ય કહેવાય? વેલ ડન, બહુ સારું કાર્ય કર્યું એમ, બરાબર? ચલો એના પછી લખજો, કરીમ ઇઝ ગોઈંગ ટુ અપિયર એટ ધ ઇન્ટરવ્યુ ફોર ધ પોસ્ટ ઓફ જનરલ મેનેજર। જનરલ મેનેજરની પોસ્ટ માટે કરીમ
इंटरव्यू आपवा माटे जवाना छे, तो एक्सप्रेशन शू आवशे? बेस्ट ऑफ लक। बराबर, कोई सारा कार्य माटे कोई जतू होय तो आपणे शू कहीए? बेस्ट ऑफ लक। क्लियर? चलो एना पछीनो चौथो एक्सप्रेशन जोईए। दीप्ति स्कोरेड 92% इन द फाइनल एग्जाम। दीप्तिना 92% आव्या, कोईना सारा टका आवे तो आपणे शू कहीए? एने कॉन्ग्रेचुलेशन्स। बराबर, नेक्स्ट, नरेन कम्प्लीटेड हिज होमवर्क वेरी वेल। बराबर, तो नरेने पोतानू होमवर्क सारी रीते कम्प्लीट कर्यू तो आपणे एने शू कहीशू? साबास। बराबर, એટલે બ્રેવો। કેટલાક વિદ્યાર્થીઓ અને કેટલાક ટીચર પણ આને બ્રાવો પણ બોલી શકે છે। બરાબર, ઉચ્ચારણ આપણે ઇન્ડિયન છીએ એટલે આપણું ઉચ્ચારણ કદાચ ઇંગ્લિશ ઉચ્ચારણ કરતાં જુદું હોઈ શકે। ઉચ્ચારણ સાથે લેવા દેવા નથી, પરંતુ તમારું સ્પેલિંગ યોગ્ય રીતે લખાય એ જરૂરી છે। ક્લિયર? ચલો એના પછી છે, ખુશાલી ફેલ્ડ ઇન ધ લાસ્ટ ટેસ્ટ। ખુશાલી લાસ્ટ ટેસ્ટમાં ફેલ થઈ, નપાસ થઈ, તો આ બહુ સારી વાત કહેવાય કંઈ? ના સારી કહેવાય, માટે શું કહેવાય? દુઃખની વાત, તો શું કહીશું? અલાશ। ક્લિયર? ચાલો મિત્રો હવે આપણે જોઈએ વોકેબ્યુલરી ટુ। બરાબર, આ વોકેબ્યુલરી ટુમાં તમારે જે લર્ન કરવાનું છે એ છે ઓપોઝિટ વર્ડ્સ। બરાબર, ઓપોઝિટ મિનિંગ તમારે લર્ન કરવાના છે। પહેલો શબ્દ લખજો લાર્જ। લાર્જનું વિરોધી શબ્દ શું થશે? સ્મોલ। લાર્જ એટલે મોટું, સ્મોલ એટલે નાનું। બરાબર, એના પછીનો શબ્દ છે ઇઝી। ઇઝી એટલે સહેલું, અને એનો વિરોધી શબ્દ થશે ડિફિકલ્ટ। મિત્રો તમને ખબર જ છે કે ઓપોઝિટ મિનિંગ હંમેશા ચોકડીની નિશાન દ્વારા આપણે લખતા હોઈએ છીએ, એટલે જરા ધ્યાન રાખજો। બરાબર, હવે આમાં ઊંધું પણ હોય, સ્મોલનું વિરોધી લાર્જ, ડિફિકલ્ટનું વિરોધી ઇઝી, આવી રીતે પણ તમારે યાદ રાખી શકાય। ચલો એના પછી છે બ્યુટિફુલ। બ્યુટિફુલ એટલે સુંદર, અને એનો વિરોધી શબ્દ થશે અગલી। અગલી એટલે કદરૂપું। બરાબર, નેક્સ્ટ વર્ડ છે કમ્ફર્ટેબલ। કમ્ફર્ટેબલ એટલે આરામદાયક, અને એનો વિરોધી શબ્દ થશે અનકમ્ફર્ટેબલ। અનકમ્ફર્ટેબલ એટલે આરામદાયક ન હોય તેવું। નેક્સ્ટ, નેક્સ્ટ વર્ડ લખજો સેડ। સેડનો વિરોધી શબ્દ શું થશે? હેપી। બરાબર, તમે હેપ્પીનું સોર્ટ કહો કે સેડનું હેપ્પી કહો, આ બંને એકબીજાના વિરોધી શબ્દ છે। નેક્સ્ટ લખજો વિકેડ। વિકેડ શબ્દ આ ઓલરેડી આપણે પાઠમાં ભણી ચૂક્યા છે। વિકેડ એટલે કેવા? ક્રૂર। એડી વિકેડ હતો, બરાબર ને? એડી ક્રૂર હતો, એનો વિરોધી શબ્દ શું થશે? નોબલ। નોબલ એટલે ઉમદા। સનો કેવા હતા? નોબલ હતા, અને એડી કેવા હતા? વિકેડ હતા। બરાબર, ચલો એના પછીનો શબ્દ લખવાનો છે લેઝી। લેઝી એટલે આળસુ, અને એનો વિરોધી શબ્દ શું લખશો? એક્ટિવ। એક્ટિવ એટલે એકદમ પ્રવૃત્ત। ઓકે, ચાલો મિત્રો હવે ચોપડીમાં આપેલી એક્સરસાઇઝને આપણે જોતા જઈએ। Replace the underlined words with the words having the opposite meaning in bracket. Opposite meaning from the bracket. Okay? ચાલો હવે આપણે ઓલરેડી કાઉન્સમાં આપેલા શબ્દોના ઓપોઝિટ મિનિંગ નોટબુકમાં નોંધી લીધા છે, પરંતુ વાક્યના સંદર્ભમાં એને કઈ રીતે લખવાના છે જરા જોઈ લઈએ। ચાલો મિત્રો પહેલો શબ્દ છે વેન ધ કેપ્ટન એન્ડ ધ ટીમ
गॉट डाउन ध ट्रेन। જ્યારે કેપ્ટન અને ટીમના વ્યક્તિઓ ટ્રેનમાંથી નીચે ઉતર્યા, હવે સામાન્ય રીતે ક્રિકેટનો કેપ્ટન હોય કે કોઈ પણ ખેલાડી હોય એની સાથે ટીમ સાથે ઉતરે તો કંઈ નાનું ટોળું હોય એની આજુબાજુ, એ તો બધા સેલિબ્રિટી કહેવાય, મતલબ બહુ મોટા નામ કરવાવાળા હોય, તો એમાં કેવું ટોળું હોય? લાર્જ ટોળું। તો આપણે સ્મોલને કાઢી નાખીને ત્યાં આગળ શું લખવાનું છે? અ લાર્જ ક્રાઉડ गैधर टू वेलकम धेम। ओके, तो तमारे शू करवानू छे? आ स्मॉल शब्द ने रिमूव करी देवानू छे, काढ़ी नाखवानू छे, अने पछी तमारे आखू वाक्य लखवानू छे, अने जे वाक्य में ज्यां तमे सुधारो करो छो ए सुधारा ने तमारे अंडरलाइन करवानो। ओके, तमारे डायरेक्टली आंसर ज लखवानो छे। चलो, एना पछीनू वाक्य छे वेन, બરાબર દેખાય છે ને? વેન ધ ક્વેશ્ચન પેપર ઇઝ ઇઝી ધ સ્ટુડન્ટ્સ સીમ હેપી। બરાબર, ઇઝી પેપર હોય તો સ્ટુડન્ટ હેપી થાય, અઘરું પેપર હોય તો હેપી થાય ના થાય? બરાબર, તો અહીંયા આગળ શું લખવાનું છે? વેન ધ ક્વેશ્ચન પેપર ઇઝ ઇઝી द स्टूडेंट्स सीम हैप्पी। क्लियर? चलो, एना पछीनु वाक्य छे ही इज वेरी नोबल सो पीपल हेट हिम। हवे कोई नोबल होय तो एने लोको धिक्कारे खरा? ना, तो आपणे नोबल नी जगह शू लखवानुं छे? विकेड। ही इज वेरी विकेड सो पीपल हेट हिम। आ रीते जवाब लखवानो छे। બરાબર, ચાલો એના પછીનું જુઓ। લાસ્ટ વીક આઈ ટ્રાવેલ બાય રાજધાની એક્સપ્રેસ ઇન ધ એસી કોચ। બરાબર, રાજધાની એક્સપ્રેસમાં એસી કોચની અંદર મેં લાસ્ટ વીક ટ્રાવેલિંગ કર્યું। માય જર્ની વોઝ ક્વાઇટ, હવે એસી કોચમાં કમ્ફર્ટેબલ જ હોય ને, તો અહીંયા આગળ શું લખ્યું છે? અનકમ્ફર્ટેબલ, તો તમારે ચેન્જ કરીને શું લખવાનું છે? કમ્ફર્ટેબલ। ક્લિયર? ચલો, એના પછીનું છે બિંદુ ઇઝ હેપી બીકોઝ હી ગોટ લેસ માર્ક। કોઈ દિવસ લેસ માર્ક, ઓછા માર્ક આવે તો કોઈ ખુશ થાય? ના, તો શું થાય? દુઃખી। તો બિંદુ ઇઝ સેડ બીકોઝ હી ગોટ લેસ માર્ક્સ ઇન ધ ટેસ્ટ। ઓકે, તો હેપીની જગ્યાએ શું લખશો? અહીંયા સેડ લખજો। બરાબર, સમ અહીંયા આગળ એક્ટિવ લખ્યું છે, જુઓ, સમ એક્ટિવ સિટીઝન ડુ નોટ યુઝ ડસ્ટબિન ટુ ડમ્પ રબીશ એટ પબ્લિક પ્લેસીસ। હવે કોઈ દિવસ એક્ટિવ એટલે એકદમ પ્રવૃત્ત અને સારી વ્યક્તિઓ હોય એ કોઈ દિવસ આવું કરે નહીં। તો કયા વ્યક્તિઓ કરે? સમ લેઝી સિટીઝન્સ, આળસુ સિટીઝનો હોય જ્યાં ત્યાં કચરો નાખે, માટે શું લખશો? સમ લેઝી સિટીઝન્સ ડુ નોટ યુઝ ડસ્ટબિન ટુ ડમ્પ રબીશ એટ પબ્લિક પ્લેસીસ। ઓકે, ચાલો, એના પછીનું વાક્ય છે ધ, આપણે અગલીની જગ્યાએ શું લખવાનું છે? બ્યુટિફુલ, ધ બ્યુટિફુલ સાઇટ ઓફ નેચર ઓલવેઝ એટ્રેક્ટ્સ અસ। બરાબર, નેચર એટલે કુદરતી વાતાવરણ, તો કુદરતી વાતાવરણનું બ્યુટિફુલ વાતાવરણ આપણને ઓલવેઝ શું કરે છે? એટ્રેક્ટ્સ કરે છે, મતલબ કે આપણને આકર્ષે છે। ઓકે, ચાલો મિત્રો, હવે વોકેબ્યુલરી થ્રી વિશે પણ કેટલીક બાબતોને નોંધી લઈએ। વોકેબ્યુલરી થ્રીમાં તમે જે પાઠની અંદર ભણી ગયેલા શબ્દો છે એ શબ્દોના અર્થ પહેલાં તમારે લખવાના છે, બધા શબ્દો નહીં, અહીંયા આગળ જે વાક્યના સંદર્ભમાં આવે છે એ શબ્દોને તમારે લખવાના છે। તમારી ટેક્સ્ટબુકમાં જોશો તો કાઉન્સની અંદર એ શબ્દો આપેલા છે। બરાબર, જુઓ, પહેલો શબ્દ લખજો હર્ડ। હર્ડ એટલે શું? તમને ખબર જ છે, પ્રાણીઓનું ટોળું। એના પછીનો બીજો શબ્દ લખજો મીડો। મીડો એટલે લીલુંછમ ઘાસનું મેદાન। નેક્સ્ટ વર્ડ લખજો મિત્રો સ્પાર્કલ્ડ। સ્પાર્કલ્ડ એટલે ચમકવું।
नेक्स्ट एनवीड, एडी ने एनवीड थाय छे, कोनी? बच्चाओनी, बराबर। तो एनवीड करवू एटले ईर्ष्या थवी। हैबिटेट, हैबिटेट एटले रहेठाण। स्टेन, स्टेन एटले डाग। आपणे जोयुं तुं ने चित्ताना, मधर चित्ताना मोढा उपर स्टेन थई गया था, केवा पाछा? फॉर एवर, માણસની ક્રૂરતા જુઓ। એના પછીનો શબ્દ લખો વિકેડ, વિકેડ એટલે ક્રૂર, ખરાબ। અને એના પછીનો શબ્દ લખવાનો છે ટ્રાઇબ, ટ્રાઇબ એટલે આદિવાસી જાતિ, બરાબર। હવે ચોપડીની અંદર આપેલી એક્સરસાઇઝને પણ જોતા જઈએ। શું કહે છે? સિલેક્ટ સિલેક્ટ ધ પ્રોપર વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ યુઝ ઇટ એટ ધ પ્રોપર પ્લેસ। હવે મિત્રો, આમાં શું છે કે આ બધા જે વાક્યો આપેલા છે ને, આ વાક્યોની અંદર જે અહીંયા કૌંસમાં આપેલો છે એ શબ્દ અંદર કોઈક જગ્યાએ લખવાનો મિસિંગ થઈ ગયો છે, બરાબર। ક્યારેક આપણે કંઈક લખવું હોય ને, વાક્યમાં કંઈક વચ્ચે ખૂટતું હોય, તો આપણે આમ એરો કરીને નથી લખતા। જો અહીંયા ઘડી એવું કહ્યું છે કે આવો એરો કરીને જે જગ્યાએ શબ્દ ઉમેરવાનો છે તમે ઉમેરો ને પછી આખું વાક્ય લખો। જો એનું એક એક્ઝામ્પલ આપ્યું છે, ધ જાયન્ટ વોઝ સો ધેટ। હવે જાયન્ટ વોઝ સો ધેટ એવું કંઈ વચ્ચે કંઈક ખૂટતું હોય એવું લાગે છે, બરાબર। હી ડીડન્ટ અલાવ ધ ચિલ્ડ્રન ટુ પ્લે ઇન ધ ગાર્ડન। તો જાયન્ટ કેવો હતો? તો એ શબ્દ વચ્ચે તમારે ઉમેરવાનો છે, જુઓ વિકેડ હતો, બરાબર। તો જાયન્ટ વોઝ સો વિકેડ, જાયન્ટ એટલે રાક્ષસ, એટલો બધો ખરાબ હતો ધેટ હી ડીડન્ટ અલાવ ધ ચિલ્ડ્રન ટુ પ્લે ઇન હિઝ ગાર્ડન। ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નેક્સ્ટ તમારું સેન્ટેન્સ છે, યસ્ટરડે રાજ પેન લીકેડ। રાજની પેન ગઈકાલે લીક થતી હતી, ઇન હિઝ પોકેટ, એણે પેન ખિસ્સામાં મૂકી હશે તો ત્યાં લીક થતી હતી, સો હિઝ શર્ટ હેડ બ્લુ, પછી છેલ્લા શું લખશો? સ્ટેન, બરાબર। આ શબ્દો ઉપર આપેલા જ છે ને, આપણે ઓલરેડી નોટબુકમાં લખી પણ લીધા છે, બરાબર। તો બ્લુ સ્ટેન, ડાઘ તો હતો પણ કેવો હતો? બ્લુ કલરનો ડાઘ હતો, બરાબર। નેક્સ્ટ, ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ ટ્રાઇબ, આદિવાસી જાતિના બધા જ મેમ્બર્સે ડિસાઇડેડ ટુ સેન્ડ એડી આઉટ ઓફ ધ વિલેજ ફોર હિઝ મિસડીડ। એણે ખરાબ કૃત્ય કર્યું હતું એના માટે લોકો એને કાઢી મૂકવાના હતા, બરાબર। નેક્સ્ટ, નિરાલીઝ પાપા બ્રોટ હર અ બાઇસિકલ સો હર યંગર બ્રધર, અહીંયા યંગર બ્રધર એટલે યુવાન ભાઈ નહીં, નાનો ભાઈ, બરાબર। નિરાલીના પપ્પાએ નિરાલીને સાયકલ લઈ આપી, તો એના નાના ભાઈને શું થાય છે? એના માટે એનવીડ, ઈર્ષ્યા થાય છે, સો હર યંગર બ્રધર એનવીડ હર। સામાન્ય રીતે ભાઈ બહેનની અંદર બહુ ઈર્ષ્યા કરવાની નહીં, ક્લિયર। નેક્સ્ટ, ઇફ યુ વિઝિટ એની વિલેજ ઇન મોન્સૂન, જો તમે ચોમાસાની સિઝનમાં કોઈ ગામડાની મુલાકાત લો, યુ વિલ ફાઇન્ડ લશ ગ્રીન મીડો, તો તમને ત્યાં આગળ લીલુંછમ ઘાસનું મેદાન જોવા મળે, ક્લિયર। ચલો એના પછીનું વાક્ય લખજો, કૃષ્ણ પ્લેડ ઓન હિઝ ફ્લ્યુટ, કૃષ્ણ ભગવાન પોતાની વાંસળી વગાડે, એન્ડ વિધિન અ મિનિટ, અને એક જ મિનિટની અંદર ધ હર્ડ ઓફ હિઝ કાઉઝ રશ ટુ હિમ, એક જ મિનિટની અંદર બધું જ ગાયોનું ટોળું એમની પાસે આવી જાય। હર્ડ એટલે શું? પ્રાણીઓનું ટોળું, અહીંયા ફક્ત કાઉની વિશેની વાત છે, બરાબર। કોઈ પણ પ્રાણી માટે તમે હર્ડ શબ્દ વાપરી શકો છો। નેક્સ્ટ છે, દીપ્તિ વોઝ થિંકિંગ હાઉ ટુ ગેટ રીડ ઓફ ધ સિચ્યુએશન, દીપ્તિ વિચારે છે કે
કે આ સિચ્યુએશનમાંથી કઈ રીતે બહાર આવવું. હવે દીપ્તી કોઈ સિચ્યુએશનમાં ગૂંચવાઈ ગઈ હશે એટલે વિચારે છે કે આમાંથી કઈ રીતે બહાર આવવું. ટુ ગેટ રીડ ઓફનો મતલબ શું? બહાર આવવું, ઘરની બહાર આવવું એવી રીતે નહીં, કોઈક પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાંથી બહાર આવવાની વાત છે. સડનલી હર આઈઝ સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા, અને અચાનક એના મગજની અંદર એક વિચાર સ્ફૂર્યો, એક વિચાર સ્પાર્કલ થયો, એક વિચાર ચમક્યો. જે તમારે અર્થ લેવો હોય તે લઈ શકો છો. ખ્યાલ આવ્યો મિત્રો? તો અહીંયા તમારી પહેલા પાઠની વોકેબ્યુલરી કમ્પ્લીટ થાય છે. આ ત્રણે ત્રણ એક્સરસાઇઝ તમારે તમારી નોટબુકની અંદર લખી કાઢવાની છે. હવે આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે આપણે સેકન્ડ લેસન પર જઈશું, બરાબર? પરંતુ એ પહેલાં તમારે આ બધી જ એક્સરસાઇઝ, બધી એટલે કઈ કઈ? તો કે એક તો સ્વાધ્યાય પોથીની અંદર તમારે પહેલા પાર્ટમાં પ્રશ્નોના જવાબ લખી કાઢવાના છે. નોટબુકની અંદર પહેલા પાર્ટના જેટલા પણ શબ્દો લખાવ્યા એ શબ્દો લખી કાઢવાના છે. અને નોટબુકની અંદર આ ત્રણે ત્રણ વોકેબ્યુલરીની એક્સરસાઇઝ કરવાની છે. ક્લિયર? તો કેટલું યાદ કરશો? નોટબુકની અંદર ન્યૂ વર્ડ અને વોકેબ્યુલરીની ત્રણ એક્સરસાઇઝ, બરાબર? અને સ્વાધ્યાય પોથીની અંદર પ્રશ્નોના જવાબ. આ બંને વસ્તુ લખીને તમારે બધા પેજને મને વોટ્સએપ કરવાની જરૂર નથી. નોટબુકમાં છેલ્લું પેજ જેના પર તમારા મમ્મી કે પપ્પાની સહી કરેલી હોય, જે તમે લખ્યું હોય તેના પછી, અને સ્વાધ્યાય પોથીનું છેલ્લું પેજ જ્યાં તમારા પ્રશ્નોના જવાબ પૂરા થતા હોય, એ આટલું તમારે લખીને તમારા મમ્મી કે પપ્પાને બતાવવાનું, ત્યાં એમની સહી કરાવવાની, અને એનો ફોટો તમારે મને સેન્ડ કરવાનો રહેશે વોટ્સએપ ઉપર. ઓકે? એની ક્વેશ્ચન, કંઈ પણ મુશ્કેલી હોય તો તમે વોટ્સએપમાં મને લખીને મોકલજો, હું તમને એનો યોગ્ય જવાબ આપીશ. ઓકે? સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.